કે તમે આગળ વધી રહ્યા છો કારણ કે અમો તમારી જેમ આગળ નથી.
E pe razala, e bhaine, e emiser ne lei, ane hukam ape che ke ne tame gate ma band kari nakho. Tame ne gate ma band kari nakho, puri gyo ene. Pachi bhaine dekhare che ke aa joyu che te motu zar hatu. Ek motu zar hatu ke je ek be divas ma ke ek be mahina ma ke ek be varas ma e zar pale na ya to mare na kem ke bo motu zar hatu. E zar એને દેખાડીને એને કહે છે કે ભાઈ આ તું ઝાડ જોઈ છે જ્યાં સુધી આ ઝાડ હયાત છે ત્યાં સુધી તું કેદમાં રહીશ એટલે ઓલો તો સાવ આશા મૂકી દીધી કે મને તો અહીંયા જ મરી જવાનું છે અને મારા રાજાને ખબર એ નહીં પડે કે મારી હાલત શું થઈ છે એટલે એ નિરાશ તે કેદની અંદરમાં બેસે છે અને એવું હતું કે જ્યાં દરવાજો ખુલ્લો હતો એની સામે એ ઝાડ હતું અને મેશે ઇઝારને જોઈને તે અફસોસ કરતો હતો કે જો તો મારા નસીબ હું સારું કામ કરવા આવ્યો તો પણ આ રાજાએ મારી હાલત શું કરી છે એમ કરતા કરતા અમુક જ દિવસો પસાર થયા હજી તો વર્ષ પસાર નથી થયો અને તે જબરદસ્ત જે ઝાડ છે તે પડીને તૂટી જાય છે તે ઝાડ કે જે નોર્મલમાં બહુ જાતે વર્ષો કપે એને મરતા એ ઝાડ આફેરું મરી જાય છે સુકાઈ જાય છે ને પડી જાય છે એટલે આખો ખુશ રાજાને બોલાવે છે આવો તો અહીંયા રાજાને કહે છે કે ભાઈ તારો જવાબ તને મળી ગયો બસ તું તારા રાજા પાસે જઈને એને કહે કે મારા તારો જવાબ તને મળી ગયો છે રાજા સાહેબ તું તો મને કેદમાં રાખી દીધો તું મને ખરૂફ નથી બોલ્યો અને હમણાં તમે એમ કહો છો કે મને જવાબ મળી ગયો મારો તો કે બેશક તને તારો જવાબ મળી ગયો તમે કાઈ નથી મને કીધું તમે તમારો વાસ તમારી સ્વીકરે મને કાઈ નથી બતાવ્યા છે તો કે ના અમારી સ્વીકરે તને મળી ગઈ છે તો કે કેવી રીતના અરે ભાઈ તું જ વિચાર કર તાર સામે શું હતો આપણો કોન્ડિશન શું હતો શરત શું હતી કે જ્યાં સુધી આ ઝાડ સલામત છે ત્યાં સુધી તને રહેવાનું છે તારી નજરમાં ઝાડ કેટલું ટકે તો કે બહુ ઘણા વર્ષો સુધી આ ઝાડ ટકે ઈ ઝાડ ટકું કે ના ટકું તો કે આ રાજા સે બહુ વિચાર કરું છું કે ખૂબી કે ઝાડ આફેરો સુકાઈ જાય છે ને તૂટીને પડી જાય છે તો કે બસ ઈ તો અમારી ખૂબી છે તને ખબર છે શામત આ ઝાડ કે જે બહુ ઘણા વર્ષો સુધી નોર્મલમાં બાકી રહી આવી તેમની પહેલા ખતમ થઈ જાય છે તને ખબર છે શામત કેમ કે હંમેશા મજલૂમની નજર એની તરફ જાતી હતી અને મજલૂમની નજર એ મને નજર છે કે એક જબરદસ્ત ઝાડ પણ સુકાઈને તૂટી જશે તારા રાજાને તું કહી દે કે અમારે ત્યાં ઝુલમ નથી થતો જ્યાં ઝુલમ ન થતો એ બરકત હોય અને આવશે થતું હોય તમારે ત્યાં ઝુલમ થઈ રહ્યો છે જ્યાં ઝુલમ હશે અહીંયા પછાત હશે અહીંયા ગરીબાઈ હશે અહીંયા દુઃખ હશે ને તકલીફ હશે સર્વારા મોહમ્મદ વાલે મોહમ્મદ સરવાળા મોહમ્મદ યુ આલી મોહમ્મદ અલ્લાહ
પાણી ને બધું આવી છે એની અંદર પણ સેંગ્યુલિયમાં 32 ફેરે આવેલું છે ظهر الفساد في البر والبحر જેમ કે ફસાદ જમીનમાં સેક જમીનમાં અને દરિયામાં દરિયો પછી મીઠો દરિયો હોય કે ખારો દરિયો બધું એની અંદર આવી જાય છે તો બહાર બોલ જે છે એ 32 ફેરે આવે છે અને 13 ફેર એટલે કે બર બર જે છે એ 13 ફેરે આવે છે બર અને બીજો 13 નો છે યબસી બે થઈને 13 ફેરે આવે છે જ્યારે આપણે બે ને સાથે મળાવીએ અને જ્યારે આપણે મોયન કરીએ ને તો દરિયો જે છે એનું મોયન કેટલું આવે છે એટલે બે બોલ ને 13 ફેર અને દરિયા ને જો આપણે પ્લસ કરીએ કારણ સંખ્યા થઈ તો કારણ સંખ્યામાં દરિયો એટલે બહાર ત્રંદો કેટલા પરસન થઈ લગભગ 71% અને 13 ફેર માં જે છે 72% કુરાન ની ખૂબી તમે જુઓ કે આજે દુનિયાની અંદરમાં જ્યારે આપણે ગ્લોબ ટેરેસ્ટ્રો ને જ્યારે જોઈ છે ત્યારે 13 ફેર માં લગભગ 72% છે અને જે દરિયો છે તે 71% છે આ કુરાનની ખૂબી છે કુરાનનો મોજીસો છે કે કુરાન એ જમાનામાં કાઈ ન હતું કાઈ ન હતું પણ એ ટાઈમમાં કેમ કે ખુદાવંદે કરીમ પરથી તે આ બોલ આવે છે કે આયતો આવે છે અને ખુદાવંદે કરીમ તે છે કે એની બધી વસ્તુ ખબર છે તો આ બોલ પણ એની જગ્યાએ બધાય એચ્યુટ જે હોય છે જ્યારે આપણે પાણીની વાત કરીએ તો દરરોજની વાત વજુ હવે મને એમ લાગે છે કે આપણે ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય ઇન્શાઅલ્લાહ પણ બીજી જગ્યાએ એ પ્રોબ્લેમ બહુ મળે છે અને અહીંયા સુધી કે એ પ્રોબ્લેમ ઘણા લોકોને ક્રિએ કરે છે કે જ્યારે આપણે વજુ કરીએ તો આપણને એમ શીખવવામાં આવ્યું હતું અને હજી અમુક એમ શીખવે છે કે જે ગલત છે એ લોકો એમ કહે છે કે જ્યારે તમે પાણી રાખો હાથમાં પાણી રાખી લીધા છે તમે નળને બંધ ના કરી શકો સ્વાધીના ઈ પાણી ને આ પાણી નિરાશ થઈ જાય એનો અર્થ શું થયો પાણી દરેરો ચાલુ જ છે દરેરો ચાલુ જ છે તો આજે બરાબર છે કે નથી આ બરાબર નથી રિવાયત ની અંદર છે આપણે ઉમરમાં નહીં જઈ શકીએ ને આખી દેતાઈ છે રિવાયત ની અંદર છે કે તમે કેટલા પાણીમાં તમે વજુ કરી શકો તો રિવાયત ની અંદર છે કે એક તમે લ્યો એનાથી મોઢું દો એક લ્યો એનાથી હાથ દો બીજી ફેરે લ્યો બીજો હાથ દો બસ એ ત્રણ ફેરે તમે લ્યો કેટલું થાય એક અર્ધો ઘડા છે નથી પણ જે વજુ આપણે કરીએ છે મને નથી ખબર બહુ ઝાઝા ગલાસ માં લાગે છે ભરે છે શા માટે એક જગ્યા ને આપણને મને લાગે છે ગેરસમજૂતી થઈ હશે કેમ કે મારી સામે પણ જ્યારે કોઈ એક મોટો આપણે અલો ને કહી દે સરખી રીતના કે કોઈ મોડા ના મારી સામે બહાર ના હતા અરબ હતા જ્યારે વજુ ની વાત ને બધાને શીખાડે છે તો એ કહે છે કે આ બંધ ના કરે કેમ કે પાણી મેલાશ થઈ જાય તો આપણે જે ઓબ્જેક્શન કર્યું કે તમે ક્યાંથી કાઢી આવ્યા છો તો કે આ બરાબર છે તારું આ આપણી રીત છે બાપ દાદા ની રીત છે એનાથી કહેવાય ગયું બાપ દાદા ની રીત છે પણ આ કઈ છે નહીં ફોનમાં અને એટલું તમને કહી શકું કે જ્યારે મને શંક આવ્યો ત્યારે મેં આપણા મરજા ને બ્યુરો માં પૂછાવી લીધું કેમ કે જ્યાં પણ તકલીફ હોય પૂછાવી લીધું આપણા મોટા બેઠા છે આપણે ખોટી ધેગા શા માટે કરે એ લોકો તો બેઠા છે એટલે એ લોકો ને પૂછાવી લીધું આયા જ્યારે મેં પાણી રાખી લે પછી મેં બંધ કરી શકે છે કઈ વાંધો નથી કઈ એટલું પાણી નથી કે એનાથી આપણું વસુ કે પ્રોબ્લેમ માં મુકાઈ જાય એટલે આપણે જો અગર કોઈની આદત ના હોય તો એ આદત રાખે શા માટે કેમ કે ઇસરાફ ભલે ને વસુ માં કેમ ના હોય એ ઇસરાફ એ ઇસ્લામ ની અંદર માં મનાય છે જ્યાં તમે અડધા ગલાસ માં વસુ કરી શકો અહીંયા જો 10 ગલાસ કોઈ વાપરે તો એ જવાબદાર બને છે ખુદા ઘરે ને જવાબ દેવો પડશે તો આ એક આપણે અને એ જ પ્રમાણે જ્યારે પણ કોઈ પાક થવા જાય જેમ કે ગુસલે જુમા હોય તો ઘણી ફેરા ની રિવાયત ની અંદર માં છે ખુબી ની વાત એ છે કે રિવાયત ની અંદર માં તમને મળે એનો સોસ તમને મળે એટલે જીરાય તો મોટા મોટા હોય પણ તમે એને સમજી શકો કે શૈતાન નું કામ છે ઇન્સાન ના મગજ માં વસવસો રાખો દૂધ રાખો જ્યારે કોઈ 10 મિનિટ નાઈ છે ગુસલે જુમા ઉતારે છે જે ગુસલ 10 મિનિટ માં થાય એને વખતે 25 મિનિટ લાગે છે
Șa mai pe, că e șeitanele, dut mă la chinții, că ia făcute banii ne poinți și voi, eva banii ne poinți și voi, pânciu că la pre, rivaie tu mă joi, ce prămane Răsul Islam, să vă la hale, vale, vă să lăm. Ce prămane Răsul Islam, gusăr că ne-a cete gări, bădăi ne sicai nu se câtă mi-a amcăru, a mie mi-e mărma, că altite ce, cantite ce? Ale vor dați cantite în ce? Tu aprem tăi, că chiar răsule cu dați de că am fi adăt ce ne? Apă ne ce promane te u par om avea ce? Tu apă o gât e nivață, șăitanul că am ce șoc păi dacă le au. Apre nămas mă uite, numai că cărțu, ce șoc apă mare n-a avei, nămas mă ave. A chem hătu, a văzut bărăbăr ce, în ce? A șoc băde șăitan pe ce te avea la ce? Ale șoc ni dăvar ca ei năci. Șoc mi-i de la cai năci, păi mă de catrii ce că ea vei la voi, că îmi chiar plătu cu agără cu acei, păi nu că vă trebuie și-o mă văcte șoc cu adagi hăse. Să la Muhammad, Muhammad. 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 Mândrei ne piese, ce de
પછી હું પાછું લખું છું તો કે બસ એ કામ ખુદાને પસંદ આવી ગયું છે અને એનાથી તું બચી ગયો છો. નાનું કામ છે પણ ઇન્સાન જ્યારે રહેમથી પેશ આવે છે એક માખી કેમ ના હોય. અને હંમેશા હું જ કહેતો રહીશ કે જો કે આપણે માખી ઉપર રહેમ કરે અને જો આટલો અજર હોય તો પછી આપણે જો ઇન્સાન ઉપર રહેમ કરશું તો શું એનો અજર નહીં હોય. અને ખાસ કરીને ઇન્સાન જો ઘરની અંદરમાં હોય તો વળી એનો વળી ડબલ અજર હોય છે. સલવાલા મુહમ્મદ યુ આલે મુહમ્મદ. એટલી જાજી વાતો છે આ પાણી બારામાં. હવે મને ખબર નથી પડતી કે ક્યાં હું ખતમ કરું, પણ આજે જરૂર આ અને ઇન્શાઅલ્લાહ તે સાંભળીને આપણે બધે ખુશ પણ થઈ જશું. જેની અંદરમાં પાણી યા તો સુરસની વાત આવે છે. જે લોકો ઝિયારતમાં ગયા હોય તો ઈરાકની ઝિયારત, તો એ લોકો બગદાદની બાજુમાં એક મસ્જિદ છે, મસ્જિદે બરાફર, મસ્જિદે બરાફર યા તો બુરાફર યા બરાફર. એ મસ્જિદ નો હિસ્ટોર શું છે? મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ જંગે નહેરવાન થી પાછા આવતા હતા. જંગે નહેરવાન થી પાછા આવતા હતા એટલે જંગે સિફિન પછી જંગે નહેરવાન છે. ખારેજી લોકો સામે જે જંગ થઈ હતી એ થી પાછા આવતા હતા તો એક જગ્યામાં એ લોકો પસાર થાય છે જે હાલમાં મસ્જિદે બરાફર છે. લાખનું લશ્કર હતું, સામિલ આર્મે સામિલની, અને એ લોકો જઈ રહ્યા છે. તમને કહો છે લાખ માણસ હોય એટલે દબદબો હોય. એ જગ્યામાં એક મુઆન રહેતો હતો, એક ક્રિશ્ચિયન મુઆન રહેતો હતો. એ જયારે આ બધું સાંભળે છે ઘોંઘાટ, તો એના ઝૂંપડામાંથી નીકળીને જોઈ છે કે આ શું થઈ રહ્યું છે. ઈ જોય છે લશ્કર છે તો ઈ ભાગતા ભાગતા ઉપરથી ઉતરે છે. ઉતરીને તપાસ કરે છે કે આ લશ્કરના મોટા કોણ છે. તેને બતાવવામાં આવે છે મૌલા અલી અલયહિસ સલામ તરફ ઈશારો કરવામાં આવે છે કે આ અમારા મૌલા ને અમારા મોટા ઈ છે, અમારા ઈમામ છે. તો ત્યાં જઈ અને આ પાદરી આ મોહનજી છે ઈ સલામ કરે છે કે અહીં ખુદાના વલી તમારા પર સલામ થાય. અમને કીધું છે કે અહીંયા જગ્યામાં એક મોટું લશ્કર આવે, કાં તો એક નદી લઈને આવશે કાં તો નદીના વસી લઈને આવશે. તો તમે નબી નથી મેં પેલે પૂછ્યું તો પોતાએ કે તમે નબી છો તો કે ના હું નબી નથી. નબી તો ખુદાની રહેમતે પહોંચી ગયા છે, બસ તો તમે નબીના વસી છો. ત્યારબાદ એ લોકોની વાતચીત થઈ છે તો મૌલા એને પૂછે છે એ ભાઈ પાણી ક્યાંથી આવ્યા આવે છે તને. તો કે મૌલા દૂર એક નદી છે, એ નદીમાંથી હું પાણી મંગાવું છું અને સૌ થોડું પાણી આવે છે, એનાથી હું કામ ચલાવું છું. અરે ભાઈ કેમ અહીંયા તું કુવો નથી ખોદાવતો? તો કે મૌલા બહુ ઘણી કોશિશ કરી અમે, બહુ ઘણી કોશિશ કરી પણ અહીંયા મીઠું પાણી નથી, ખારું જ પાણી મળે છે. તો મૌલા મુસ્કુરાય છે અને કહે છે એક જગ્યા દેખાડે છે હાલ મારા સાથે, અહીંયા તમે ખોદો. જ્યારે ખોદવામાં આવે છે તો શું થાય છે, એક પથ્થર આડો આવે છે એટલે લોકો ઉભા રહી જાય છે. મૌલા તમે કીધું અહીંયા ખોદો, અહીંયા તો પથ્થર છે. મૌલા ત્યાં જાય છે, ત્યાં ઉતરે છે અને પથ્થર ને ઠોકર મારે છે, લડીએ છે પગે છે અને અહીંયાથી એક સૂર સ નીકળે છે જેનું પાણી બહુ જ સ્વાદિષ્ટ પાણી છે. આ પાણી એ લોકો ઉપયોગમાં લે છે અને આ મારા ને તમારા મૌલાનો મોજીજો છે. અને જે મૌલાનું દામન પકડશે, જે મૌલાનું દામન પકડશે એને ઇન્શાઅલ્લાહ ગુજરી જવા પહેલા જરૂર પાણી નસીબ થશે. ક્યું પાણી? હૌઝે કૌસર. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ
નદી નહીં નીકળે ત્યાં સુધી કે લાયક રુશમિન હતર યદોકલ હાઉદર કૌસર કૌતર કે દુનિયાથી નહીં નીકળે ત્યાં સુધી કે હાઉસે કૌસર નું પાણી એને ના આપવામાં આવે એટલું જ નહીં જે તુંબાની વાત આપણે કહી હતી તુંબાનું ઝાડ હતર યદોક મિન શજરતિ તુંબા કે શજરે તુંબામાંથી એને જ્યાં સુધી ફળ નહીં મળે ત્યાં સુધી દુનિયાથી નહીં નીકળે અને એનાથી પણ વધારે હત લાયરા મકાના ઉફિલ જન્ના ઈયાથી દુનિયાથી નહીં નીકળે અહીંયા સુધી કે એની જગ્યા જન્નતમાં ક્યાં છે એ પણ ન જોઈએ પોતે અરે મૌલાનો દામન પકડવું એ કઈ નાની વાત નથી એટલે જમના આપણે કોઈ મોટા રાજા હોય દુનિયામાં તમે એનું દામન પકડો એટલે બધું તમારા માટે બધા રસ્તા ખુલી જાય લાગવગ લાગવગ શું હોય કે મારી લાગવગ છે એટલે બધા માર્ગ ખુલી જાય અરે લાગવગ ને બાપ છે યાર સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ અને ખુદા પોતે
સાફ હોય એ ઉમદ કે પ્યોર હોય તો આ જન્નતની નદીઓ છે એટલે કે દુનિયામાં જે જેને પ્યાસથી ભાગવું હોય મરતી વેળા કબરમાં કે કયામતના દિવસે તો એ વહેંચે ને શરાબથી કે દારૂથી ભાગે એમ બદલીમાં ઇન્શાઅલ્લાહ પણ આખરેદી છે આખરેદી છે ઓ કોણ પણ નથી અને એક નાના બચ્ચાને તમે એક્સપિરિયન્સ કરો નાના બચ્ચાને તમે એને એક એક બોમ્બોન ગયો એક ઠેકાને અને તમે એને કિંમતી ચીજ ગયો જેમ કે કંઈ પણ હોય ઘરેર હોય તો એની નજર બોમ્બો તરફ જશે અને લોકો એક્સપિરિયન્સ કર્યા છે કે આજે હું તમને 50 યુરો દઉં અને 3 મહિના પછી હું તમને 100 દઉં તમને આજનો એટરેસે થઈ કે એ પછીનો એટરેસે થઈ તો ઇન્સાનની ફિતરત એ છે કે આજનો વધારે એટરેસે થઈ ઓર પછી કોણ જોડાક્યું છે મળશે કે નહીં મળે એટલે જે હોય લઈ લો તો આપણે ક્રેડિટથી કામ નથી કરતા અહીંયા છે ક્રેડિટ એટલે ઓકો પણ નથી વાત જોવાની છે સરવાલા મોહમ્મદ વલાલે મોહમ્મદ જેનું નામ છે દાઉદ ઈ દાઉદ બેઠા છે અને ઇમામ ને પાણી ઇમામ પાણી મંગાવે છે અને પાણી પીએ છે જ્યારે ઇમામ પાણી પીએ છે જાણી લે જે પણ કોઈ પાણી પીશે જે પણ કોઈ પાણી પીશે અને પાણી પી લીધા પછી આ મફત નો સવાબ છે ખરેખર કેમ કે એમાં કઈ મોટું કામ નથી જે પણ કોઈ પાણી પીશે અને પાણી પી લીધા પછી પોતે ઇમામ હુસૈન અલી સલામ ઉપર સલવાત મોકલશે અને તેના દુશ્મનો ઉપર લાનત મોકલાવશે એના દુશ્મનો ઉપર લાનત મોકલશે તો એનો કેટલો અજર છે તમને ખબર છે ઇમામ અલી સલામ કહે છે કે અહી દાઉદ તું જાણી લે જે કોઈ એમ કરશે તો ખુદાવંદે કરીમ એને સામિલ લાખ એને સવાબ અતા કરશે એટલું જ નહીં લાખ એના ગુના માફ કરશે એટલું જ નહીં ઇમામ કહે છે કે લાખ દરજ્જો એનો બુલંદ થશે સામિલ એટલે એક આપણે એક ફેરે બોલ્યા તો એટલું આપણને મળ્યું જો આપણે દરરોજ બોલતા રહીશું તો ક્યાં દરજ્જો થશે અને આજે મગજમાં નહીં આવે આજે મગજમાં નહીં આવે એવા ભૂગીને ખબર પડશે કે આ વ્રમાં બહુ ઘણો ફરક પડી જાય છે બહુ ઘણો ફરક પડી જશે દરજા ને દરજામાં ભલે જન્નતમાં જશું બધા ઇન્શાલ્લાહ આપણે બધાય પણ એની અંદરમાં ઘણા એવા હશે કે દેખાશે નહીં જેમ આપણે સિતારાઓને જોઈ છે એ પ્રમાણે એક મોમિન બીજા મોમિનને જોશે તો લાખ સામિલ દરજો એનો બુલંદ થશે અને એનો એટલો સવાબ છે કે જાણે પોતે સામિલ ગુલામ ને આઝાદ કર્યો હોય સામિલ સવાબ મળશે એને સામિલ એના ગુના માફ કરી દેવામાં આવશે સામિલ દરજો એનો બુલંદ થશે અને સામિલ ગુલામ આઝાદ કરવા છે તો એનો સવાબ મળશે ફક્ત આપણે એહસાસ નહીં કરી શકતા હોય શા માટે એટલો મોટો સવાબ છે આપણને બહુ સેમ્પલ લાગતું હશે પણ જે માણસ સરખી રીતના વિચાર કરે આ પ્યાસ પ્યાસની જગ્યા કરબલાના બનાવમાં જે પ્યાસ જે છે તે ખરેખર કોઈ ના સહન કરી શકે એટલે એ જે મુસીબત છે પ્યાસ બારામાં તમે ગેર મુસ્લિમને પણ જો કહેશો કે આમ હતું તો એના આંખમાં આંસુ આવી જશે બહુ એવી મુસીબત યા તો એવી તકલીફ કે જે નોર્મલ ઇન્સાન સહન ન કરી શકે અને જ્યારે આપણે પ્યાસની વાત કરીએ આજે જરૂર એક એ અસહાબની આપણે વાત કરશું કરબલાના અસહાબની આ તો કરબલાના મૌલા કે જ્યારે આપણે પ્યાસની વાત કરીએ એટલે એનું નામ આપણી સામે જાહેર થાય છે કેમ કે પોતે સકા હતા સકાએ સકીના ફક્ત સકાએ સકીના
બેશક જનાબે સકીનાનો મરતબો હતો સરકારે સકીના એટલે કે સકીનાને પાણી સકીના માટે પાણી લેવાતા એટલે તો પાણી લેવા ગયા હતા પણ જનાબે અબ્બાસ સત્તા એટલે કે બધાય બચાવને અને મોર પોતે એનું કામ એ હતું કે પોતે બચાવને પાણી પોતે આપતા હતા અને તે જનાબે અબ્બાસ છે ઇન્શાઅલ્લાહ ખુદા આપણને હઝરત અબ્બાસ અલેસલામ ની જિયારત નસીબ કરે જે કરબલા જાય અને જે જ્યારતી મુશરફ થાય તો આપણે જ્યારે તો આમ જ કરતા હોય છે પણ હકીકતમાં અંદરમાં એક જાવા માટે રસ્તો છે કે જે કોઈને નસીબ ન થતો કોક ફેરે કોકને નસીબ થાય છે એટલે જ્યાં તાબૂત છે હઝરત અબ્બાસ અલેસલામનું એટલે જે 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 રેર જનાઝો જે છે ત્યાં સુધી પૂગી શકાય એમ છે પણ એ બહુ અમુકને જે બહુ જૂજ લોકોને નસીબ થાય છે એક શખ્સ ત્યાં જઈ શકે છે પોતે બયાન કરે છે કે ખરેખર ખુદાની ખુબી અને મોલા અબ્બાસ અલેસલામનો મોજીજો કે કારણ કે હઝરત અબ્બાસ પાણી લેવા ગયા હતા એની તમન્ના હતી કે બચ્ચાઓને પોતે પાણી આપે પણ તે તમન્ના પૂરી ન થઈ તો ખુદાવંદે કરીમ પાણીને હઝરત અબ્બાસ અલેસલામની ખિદમતમાં રાખી દે છે તમને ખબર છે કેવી રીતના જ્યારે કે તમે અંદરમાં નીચે ઉતરો અને જ્યારે તમે તાબૂતને જો તો ચારો તરફ ગયબી પાણી દેખાત તમને એટલે ગયબી પાણી છે કોઈ અહીંયા લ્યાયું નથી એ હંમેશા અહીંયા એ પાણી હોય છે અને એનાથી વધારે અજબની વાત એ કે તે તાબૂત જે છે તે લાકડાનું હોય છે લાકડું અને પાણી આટલા વર્ષો જે કોહાબીતે થાય છે પણ ન લાકડામાં ફેર આવે છે કે ન પાણીમાં ફેર આવે છે અને એ પાણી છે કે જે પાણી અગર કોઈ મરીઝને પાણી આપવામાં આવે તો ખુદાવંદે કરીમને શિફા આપતા કરે છે કેમ ના આપે શિફા ખુદાવંદે કરીમ તે અબ્બાસ છે કે જે અબ્બાસ અલેસલામ બચાવ માટે પાણી લેવા ગયા હતા પણ તમન્ના પૂરી ના થઈ ખુદા કહે છે અબ્બાસ તારી તમન્ના પૂરી ભલે ના થઈ પણ હું તને એટલી ઇજ્જત આપીશ કે તારા કબરમાં એટલે કે તાર તાબૂતના ચારો તરફ હું પાણી ને પાણી જ રાખીશ અને એવું પાણી હશે કે જેની અંદરમાં શિફા હશે તે અબ્બાસ અલેસલામ છે કે જ્યારે એ શહીદ થાય છે ને ઇમામ હુસેન અલેસલામ જ્યારે ત્યાં પહોંચે છે અને જ્યારે લોકોની વાતચીત થાય છે ત્યારે હઝરત અબ્બાસ અલેસલામ શું કહે છે કે અહીં આકા મારી એક માંગણી છે મારી એક તમન્ના છે કે મારી કબર ઉપર તમે લખજો કે આ સકાય સકીના છે સકીના માટે પાણી લેવા ગયા હતા ભલે હું પાણી આપી નથી શક્યો પણ મેં એની હતી ગયો હતો અઝાદારો જ્યારે હઝરત અબ્બાસ અલેસલામ નીકળે છે પાણી લેવા માટે જ્યારે એને કુસવા જ્યારે એને મશક આપવામાં આવે છે ત્યારે નાના નાના બચ્ચાઓ જનાબે સકીના બીજા બચ્ચાઓને ભેગા કરીને કહે છે કે તમે વ્યાધિ નહીં કરતા હવે ઇન્શાઅલ્લાહ નજીકમાં પાણી આવી જશે કારણ કે મારા ચચા અબ્બાસ પાણી લેવા જાય છે જનાબે અબ્બાસ તે મશક લઈને આગળ વધે છે નહેર ફુરાત સુધી પહોંચે છે નહેર ફુરાતમાં દાખલ થઈ જ્યારે મશકમાં પાણી રાખે છે તમને ખબર છે બહુ વાર રહી ગઈ માં પાણી આવતા એ મશકની અંદરમાં શા માટે તમને ખબર છે કેમ કે મશક સુકાઈ ગયું હતું જનાબે અબ્બાસ તે મશકને ભરે છે અને હાથમાં પાણી લે છે અને વિચાર કરે છે કે હું થોડું પાણી પીઉં પણ જ્યારે હાથમાં પાણી લે છે ત્યારે સકીનાની તસવીર અને પાણીમાં દેખાય છે અને કહે છે કે હરગીઝમાં પાણી નહીં પીઉં પહેલે બચ્ચાઓ પીએ પહેલે મારા આકા પીએ ત્યારે હું પાણી પીશ અઝાદારો અરે હઝરત અબ્બાસ અલેસલામનું ગમ છે ખુદાવંદે કરીમ પર આપણે દુઆ કરીએ કે ખુદાએ હઝરત અબ્બાસના વાસ્તાથી હરેક બીમારને તું શફા અદા કર હરેક તકલીફ વાળાની તકલીફને તું દૂર કર જનાબે અબ્બાસ અલેસલામ પાણી લઈને ખૈમા તરફ પાછા ફરે છે ત્યાં દૂરથી જનાબે સકીના જ્યારે અલમને જુએ છે ત્યારે બચાવને કહે છે બચાવો બચાવો હવે બસ થોડુંક સમય બાકી છે અને ચચા અબ્બાસ આવી રહ્યા છે બચાવ પૂછે છે કેમ તમને ખબર પડી તો કે એ મારા ચચા અબ્બાસનું અલમ આવી રહ્યું છે હજી જનાબે સકીના જોઈ રહ્યા છે એવામાં જોઈએ છે કે અલમ ઝૂકે છે વળી અલમ સંભાળે છે દાદા શું થયું અરે અબ્બાસ અલેસલામનો જમણો હાથ જ્યારે કલમ થાય છે ત્યારે અબ્બાસ મશકને ડાબા હાથમાં લે છે જ્યારે ડાબો હાથ કલમ થાય છે અરે અબ્બાસ મશકને તાતમાં પકડી લે છે ને ઘોડાને કહે છે
ai ghora, mane chali nahi ja khai mama, are bachao sudhi paani pugu joi, tapas ne je thai te vando nathi, par bachao sudhi paani pohchu joi, esa taro pas aagar vade che, ek zalim, are mashk no nishano kare che, mashk taraf teer feke che, are tamne khabar che shu thayu, are mashk ma teer lage che, are paani zameen e karbala upar bahe che वो कहीं पानी न तो अरे अब्बास ने आशा हती जगारो अरे मोला हुसैन आवे छे अरे अब्बास पासे अरे पछी ते आलम लईने पाछा जाई छे जनाबे सकी न ते आलम ने जोई छे तो बड़े बच्चाओं ने किए छे हवे रस्ता बाजू में छे हवे पानी आवी जसे जेम जेम बाजू में आवे छे अरे आलम छे वो आलमदार नथी जनाबे सकी न जोई छे आलम तो लाल थई गयो छे ત્યારે બાબા ને પૂછે છે બાબા બાબા અરે મારા ચચા બાસ ક્યા અરે બાબા આલમ શામે લાલ થઈ ગયો છે અરે મોલા હુસૈન શું જવાબ આપે સકીના સમજી જાય છે અને હાથ જોડી લે કે છે અરે બાબા અરે બાબા અરે મારા ચચા ને કયો સકીના ને પાણી નથી ખપતું બસ તમે પાછા આવી જાઓ على محمد